તો આંગે વધુ માહિતી આપશે રાયગઢથી સંવાદદાતા જોડાઈ ગયા છે હિમાંશુ. હિમાંશુ, અમદાવાદની જો વાત કરવામાં આવે, હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, પરંતુ રાયગઢમાં જે ભયજનક સ્તર છે તે જોવા મળ્યું છે. હાલનું શું વાતાવરણ છે અને ખાસ કરીને એક્સપર્ટ્સનું શું કહેવું છે? ચોકમનારી માહિતી છે. જે પ્રકારે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે ખરો તેને લઈને ચિંતાનો વિષય છે. અમદાવાદના રાયગઢ વિસ્તારની વાત કરો, તમે દેખી રહ્યા છો અત્યારે હાલ આપણે ન્યૂઝ 18ની ટીમ જે ખરી આઈપી મિશન ચાલસ્તા રાયગઢ ચાલસ્તા કહેવાય ત્યાં અત્યારે ઊભા છે. ત્યાં તમે દેખી રહ્યા છો કે વાહનોની સંખ્યા એક મોટી જવાબદારી ગણવામાં આવે છે. લોકોને ખ્યાલ નથી કે આ જે હવાની વાતાવરણની પરિસ્થિતિ ખરી તે સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. તંત્ર દ્વારા એડવાઇઝરી આપવી જોઈએ, પરંતુ એડવાઇઝરી પણ આપવામાં નથી આવી, કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. તંત્ર દ્વારા સરે આમ ચેડા કરવામાં આવી રહ્યા છે અમદાવાદના નાગરિકો સાથે. અમદાવાદના ટ્રાફિકથી ધમધમ તો આ જે માર્ગ ખરો, આ માર્ગ ઉપર જ જે વાતાવરણ કરવું, હવા ચોક્કસ પ્રમાણમાં લેવા જેવી નથી. હૃદયના બીમારીના જે દર્દીઓ ખરા અને શ્વાસની બીમારીના દર્દીઓ ખરા તેમને હાનિકારક છે. ત્યારે અહીંના સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે. અંકલ, વાત કહી જાય, તમારો પરિચય આપજો મને. મેરા નામ સૈયદ મોહમ્મદ મુનાફ હૈ, મેં અહીં રાયસડા રહેને વાલા હું, ઓર યહાં બહોત હી ટ્રાફિકની સમસ્યા હૈ, પ્રદૂષણ ક્યાં પ્રકારની તકલીફ પડી રહી હૈ, પ્રદૂષણ બહુ છે અહીં, વાહન વ્યવહાર એટલા છે તો એની પ્રદૂષણ હિસાબે બીમારી ધંધી બધું એ થાય છે. અહીં કોઈ ધ્યાન હલવા એટલું આવતું નથી. કોર્પોરેશનની બરોબર બાજુમાં છે, બાજુમાં જ છે, આજુબાજુ નાના છોટરાઓ ઇસ્તોલ છે એ, પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અહીં કેવા પ્રકારના દર્દીઓ અહીંયા દેખવા મળી રહ્યા છે? અહીં ટીબી વાળા છે, કેન્સર વાળા છે, તાવ મેલેરિયા બધું તાવ એટલા અહીં રોગચાળું ચાલે છે તે તમે દવાખાનાના અંદર અહીંનું રિઝલ્ટ જોઈ શકો છો. ટ્રાફિક સવાર સાંજ અહીંયા જબરદસ્ત હોય, સવાર સાંજ તમે ગમે ત્યારે ટાઈમે આવો, ચાર રસ્તા ઉપર ટ્રાફિક ફૂલ હોય છે. અહીંથી થાંભાસાથી લઈને ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે. જો વાત કરવા જઈએ તો અમદાવાદના આ જે માર્ગ ખરો, અમદાવાદ લાલ દરવાજા કનેક્ટ થતો માર્ગ છે, અમદાવાદનું જંકશન કહેવાય લાલ દરવાજા, અમદાવાદની તમામ ટ્રાફિક એલિસ બ્રિજ થકી જતો હોય છે. ત્યારે સામાન્ય રીતે અહીંયા ટ્રાફિકની કહી શકાય કે મોટી સંખ્યામાં વાહનો જોવા મળતા હોય છે. તંત્ર દ્વારા અહીંયા કહી શકાય કે ચોક્કસ પગલાં લેવા જોઈએ, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવા નથી આવ્યા. માત્ર 100 મીટરની રેન્જમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી છે, પરંતુ જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે લેવા નથી મળી રહ્યા. વિધાતા હિમાંશુ, આપ જોડાયેલા રહેજો. હાલમાં જોડાઈ ગયા છે વિભુ, જે ન્યૂઝરૂમથી આપણાને આંકડાકીય માહિતી આપશે. વિભુ, ખાસ કરીને જો વાત કરવામાં આવે, હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે, એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેના આંકડાઓ જે સામે આવી રહ્યા છે, ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક છે. આજના આંકડાઓની જો વાત કરવામાં આવે તો શું તેની વિગતો આપણા પાસેથી જાણવા માંગીશું. જી વિધાતા, ખાસ કરીને કહી શકાય કે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં, કારણ કે રોજે રોજ પ્રદૂષણ વધતું જાય છે અને આ પ્રદૂષણ હવામાં કેટલું છે તે લોકોને બતાવવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી છે. ત્યારે આપણે આંકડાકીય માહિતી બતાવીશ કે અત્યારે અમદાવાદ જે શહેર છે એ શહેરની હવા શુદ્ધ નથી, એટલે કે ઝેરી હવા લોકો લઈ રહ્યા છે. તો આપણે આંકડાકીય માહિતી બતાવવા માંગીશ કે અમદાવાદના જે રખિયાલ છે, રાયખડ છે, પિરાણા, સેટેલાઇટ, બોપલ, નારણપુરા, ચાંદખેડા, એરપોર્ટ જેવા વિસ્તારોમાં છે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે અને તેને ઓનલાઈન પણ બતાવવામાં આવી છે, એટલે કે લોકોને માહિતી મળતી રહે. ત્યારે આપણે પહેલા રખિયાલની વાત કરીશું કે રખિયાલમાં અત્યારે જે હવા છે એ ખૂબ જ પ્રદૂષિત છે. અત્યારે બતાવી રહ્યું છે કે PM2.5 302 જે વેરી પુઅર બતાવે છે, ખાસ કરીને આ જે હવા છે એ શુદ્ધ નથી. આને કારણે જે અસ્થમાના રોગ, શ્વાસના જે તકલીફ છે જે દર્દીઓને, તેના માટે ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે. ખાસ કરીને રાયખડની પણ આપણે માહિતી બતાવવા માંગીશ કે રાયખડમાં પણ PM2.5 306 બતાવી રહ્યું, એટલે કે વેરી પુઅર છે આ જે હવા છે, હવા શુદ્ધ નથી અને જેના કારણે લોકોને શ્વાસ લેવાની ખૂબ જ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે કે આ જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે, ઉત્તર તરફના જે સીધા પવનો આવતા હતા તે રાજસ્થાનના રણ ઉપર થઈને પણ આવે છે, એટલે કે રણમાંથી પણ જે ડસ્ટ હોય છે એ ડસ્ટ સીધી હવા સાથે ભળી જાય છે અને આગળ વધતી હોય છે અને જ્યાં ડ્રોપ થતા હોય છે હવા, ત્યાં હવા
ની સાથે સાથે એ રજકણો ત્યાં જ રહે છે, એના કારણે આ જે હવા છે એ ઘણી પ્રદૂષિત બની ગઈ છે. સાથે સાથે જે વાહનની સંખ્યા વધી રહી છે, પ્રદૂષણ ઓકી રહ્યા છે, કેમિક જે ફેક્ટરીઓ છે તેમાંથી પણ પ્રદૂષણ નીકળી રહ્યું છે, તે હવાને પ્રદૂષિત કરી રહ્યું છે. અને આ માટે જ કહી શકાય કે અમદાવાદ શહેરની વાતાવરણ અત્યારે ખરાબ થઈ રહ્યું છે, હવા શુદ્ધ નથી મળી રહી, એટલા માટે આ મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોઈ જ એડવાઇસ લોકોને આપવામાં નથી આવી. ખાસ કરીને આ વાત કરીએ આંકડાકીય, તો જે હવા છે એ શુદ્ધ માટે કે PM2.5 છે એ 61 થી 90 સુધી જ હોવી જોઈએ, તો હવા શુદ્ધ છે એવું કહી શકાય. પરંતુ અહીં 306 ઉપર પહોંચી ગઈ છે, એટલે કે આ વેરી પુઅરમાં અત્યારે બતાવી રહ્યું છે. અને આ કારણે જ કહી શકાય કે અમદાવાદ વાસીઓ છે અત્યારે છે ઝેરી હવા લોકો લઈ રહ્યા છે, તેમના સ્વાસ્થ્યને પણ હાનિકારક છે. એટલે કે અમદાવાદમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે પ્રદૂષણને ઘટાડવા માટે જે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, બીજી બાજુ સિમેન્ટ કોંક્રીટના જંગલો વધી રહ્યા છે, અને વાહનના જે માંથી નીકળતા પ્રદૂષણ વધી રહ્યું છે, તેના કારણે હવા જોખમી બની રહી છે. જી બિલકુલ વિભુ, હવા જોખમી બની રહી છે. આભાર માહિતી બદલ. તો હાલમાં જેમ આંકડાકીય માહિતી મેળવી કે જે અમદાવાદનું વાતાવરણ છે તે શુદ્ધ નથી રહ્યું, એટલે કે તેમાં જે ઝેરી વાતાવરણ પ્રદૂષણ છે તેની માત્રા વધી રહી છે, અને તેનું કારણ છે જેમ કે જણાવ્યું કે વાહનોમાંથી જે પ્રદૂષણ બહાર આવે છે તેના કારણે પણ તેની અસર જે છે પ્રદૂષણની માત્રામાં વધારો કરી રહી છે. આ સાથે સાથે કેમિકલ ફેક્ટરીઓની પણ અસર થઈ રહી છે. પરંતુ જે આ ચોંકાવનારી માહિતી સામે આવી છે તેને લઈને AMCની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે જે એડવાઇઝરી બહાર પાડવાની હોય છે તે AMCએ નથી પાડી, તેને લઈને પણ હાલમાં એક ચિંતાજનક બાબત. પરંતુ હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની છે, તેને લઈને ખાસ કરીને આ મામલે જાગૃતિ ફેલાવવાને લઈને પણ ખાસ કાર્યો થવા જોઈએ, કામગીરી થવી જોઈએ. તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેનું પ્રમાણ જે છે તે હાલમાં જેમ આપણે આંકડાકીય માહિતી જોઈ ખૂબ જ ખરાબ છે, અને ઝેરી જે હવા છે તે આપણે રોજે રોજ શ્વાસમાં લઈ રહ્યા છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે, અને તેના કારણે ઘણા બધા ગંભીર રોગો પણ થઈ શકે છે.